નિર્માણ પર્સ કાર્યક્રમ તમારા માટે લઈને આવ્યો છે ભગવાનના વાઘાના દર્શન. સુનિલભાઈ અમદાવાદમાં રહે છે અને છેલ્લા 19 વર્ષથી ભગવાનના સુંદર મજાના આકર્ષિત વાઘાને તૈયાર કરે છે. દર વર્ષે ભગવાનના વાઘાની ડિઝાઇનો પસંદ કરવામાં આવે છે, સુંદર કલરોને પસંદ કરવામાં આવે છે અને અહીંયા વિવિધ પ્રકારના જે મુગુટ છે તે પણ અહીંયા સુંદર રીતે આભૂષિત કરવામાં આવે છે. અને આ વર્ષે ભગવાનના વાઘાની સાથે સાથે કયા પ્રકારની વેરાયટી છે તે પણ આપણે નિર્માણ પર્સ કાર્યક્રમમાં સુનિલભાઈની મુલાકાત કરીને નિહાળીશું. જગન્નાથજીની રથયાત્રા વર્ષો વર્ષથી અમદાવાદમાં જમાલપુર વિસ્તારમાંથી નીકળે છે અને ભગવાન નગરચર્યાએ નીકળે છે. ભગવાન સ્વયં નીકળીને અનેક ભક્તોને તેઓ દર્શન આપી રહ્યા છે અને તેમાં પણ અનેક લાવા મળતા હોય છે. કોઈ પ્રસાદી આપે છે, કોઈ ભગવાનના વાઘા સીવે છે, કોઈ અનેક ભજન મંડળીઓ જોડાતી હોય છે અને આહલાદક વાતાવરણ સર્જાતું હોય છે. તેમાં ભગવાનના વાઘા છેલ્લા 19 વર્ષથી સેવનાર એવા સુનિલભાઈની મુલાકાત આપણે કરીએ અને આ વર્ષે ભગવાનના કયા પ્રકારના વાઘા સીવવામાં આવ્યા છે અને ભગવાનને કયા વાઘે શણગારિત કરવામાં આવી રહ્યા છે તેની આપણે વિગતવાર માહિતી મેળવીએ. સુનિલભાઈ, જય રણછોડ. જય રણછોડ, જય જગન્નાથ. જય જગન્નાથ, જય રણછોડ. સુનિલભાઈ, વાઘા ભગવાનના તો આ વર્ષે કયા વાઘા છે ભગવાનના, કેવી રીતે બનાવવામાં આવ્યા છે અને કઈ કારીગરીથી બનાવવામાં આવ્યા છે? હવે જગન્નાથજીની જ રથ 147મી રથયાત્રા છે તો આ વર્ષે ખાસ કરીને નવા રથ છે જે જગન્નાથપુરીના જે સ્ટાઇલ છે એ પ્રમાણે છે. તો આપણે ખાસ કરીને દિલીપદાસજી મહારાજની પ્રેરણાથી કે આ વર્ષનું આપણે આયોજન એવું કરેલ છે કે જે જગન્નાથપુરીમાં જે રીતે થીમ હોય છે એ પ્રકારની આપણે પણ થીમ કરેલ છે. એમાં ખાસ કરીને જે સિલ્કનું છે કપડું, વેલ્વેટનું કપડું છે, કલકત્તી સિલ્ક છે, બેંગ્લોરી સિલ્ક છે, એ પ્રમાણે વિવિધ પ્રકારના આપણે કાપડ મંગાવેલા છે.
અને કલકત્તાથી કાપડો મંગાવ્યા છે. દર વર્ષે અલગ અલગ જગ્યા પરથી જરીકામની જે વાત કરવામાં આવતા હોય છે, જરીકામના કારીગરો પણ મંગાવવામાં આવતા હોય છે, અને વિવિધ પ્રકારની સુંદર લેસોથી ભગવાનના વાઘા બનાવવામાં આવ્યા છે. તો આ વર્ષે કલર કેવી રીતે પસંદગી કરવામાં આવ્યો છે અને પાછળનો વાઘો તો કેટલો સુંદર લાગી રહ્યો છે? ખાસ કરીને આ વખતે ખાસ સ્પેશિયલ કેટલા વર્ષો પછી કલકત્તાના જે કારીગરો છે, કુશળ કારીગરો, એમાં કલકત્તી વર્ક કરેલું છે. એ વેલ્વેટનો જે મંગળામાં દર્શન થશે ભગવાનને, અને જે ગુલાબી કલર, કે ભક્તોનું દરેકનું જીવન ગુલાબી ગુલાબી આવે, મારે ભક્તોને આશીર્વાદ આપે, અને એવી ભાવના સાથે આપણે ગુલાબી કલર નક્કી કર્યો છે કે જે ભગવાન જ્યારે નગરયાત્રાએ નીકળે રાજા સાહેબ ઠાઠમાઠમાં ગુલાબી પાક ધારણ કરીને અને ભક્તોને ખૂબ રૂડા દર્શન આપે એવા આપણે. અને ભગવાનની જે સાફો છે, ભગવાનની જે પાઘડી છે, તે પણ કેટલી સુંદર શણગાર કરવામાં આવી છે. તો એ પાઘડી કઈ છે કે જ્યારે નગરચર્યાએ ભગવાન નીકળશે, મંગળા આરતીમાં પહેરશે અને ભગવાન જ્યારે દર્શને નીકળશે ત્યારે કયા પ્રકારના પાઘડી ધારણ કરવાના છે? પાઘમાં પણ અલગ અલગ પ્રકારની વિશેષતા હોય છે, એમાં દરેક જગ્યાએ અલગ અલગ વિશેષતા હોય છે. એમાં આપણે કુલ 6 પ્રકારના પાઘ કરેલી છે. 1 ચોગાળી છે, 2 ચોગાળી, 3 ચોગાળી, પછી જે દ્વારકા શ્રીનાથજીમાં જે પ્રમાણે શણગાર થાય છે એ પ્રમાણે પણ આપણે એક શણગાર બનાવેલ છે. એમાં ભગવાનનું કાયમ હોય છે, જે ભજન કીર્તનો લોકો કરતા હોય છે અલગ, અને અલગ મુકટના હોય છે ભજન કીર્તન પાઘોના પણ કરતા હોય છે. તેમાં આપણે એ પ્રમાણે જ આપણે પાઘોનું વિશેષ ધ્યાન રાખેલું છે. એટલે ભજન અને કીર્તનમાં જે ભગવાનનું વર્ણન કરવામાં આવે છે, જે પાઘડીઓનું વર્ણન કરવામાં આવે છે, તે જ પ્રકારની અહીંયા પાઘડીઓ તૈયાર કરવામાં આવે છે, સાફા તૈયાર કરવામાં આવ્યા છે. અને જે સાફા તૈયાર કરવામાં આવ્યા છે તે કયા કયા કલરના પસંદ કરવામાં આવ્યા છે? હવે જે સાફા છે એમાં આપણે ખાસ કરીને જે ભગવાન મામાના ઘરેથી આવશે તેમાં લાલ કલરનું વેલ્વેટનું આપણે નક્કી કરીએ. એમાં મોર, કે ભગવાનને પ્રિય મોર છે, એટલે મોર તો ખાસ કરીને કૃષ્ણ ભગવાનને હોય જ, એટલે એમાં વેલ્વેટના પેચવર્કની અંદર મોર કરેલો છે. એમાં લીલું ગોટાપત્તી છે અને એની અંદર આપણે જે પાક છે એ વિશેષ આખી અલગ જ, કે જે આપણે જે પરંપરા જળવાઈ અને આધુનિકતા બેનો સમન્વય કરીને અને એની પાક બનાવેલી છે. અને ભગવાનનો જે વાઘો છે તેના કલર જે પસંદ કરવામાં આવ્યા છે તેમાં કયું કામ કરવામાં આવ્યું છે? ટેકી મોતીનું વર્ક પણ છે, ઝરીની કારીગરી પણ છે, મોટી પત્તા વર્ક છે. ખાસ કરીને આપણે જોયું હશે કે દિલીપદાસજી મહારાજની અમે શીલે પ્રેરણા કરી હતી, કે આ વખતે ખાસ કરીને પટોળું, જે પટોળું છે પીળા કલરનું, એ પટોળું ખાસ કે એમાં જે હાથી, ઘોડા, મોર, પોપટ એ બધું એ પ્રમાણે નીકળે, એમાં લીલી બોર્ડર મૂકેલી છે અને અલગ અલગ પ્રકારનું હોય છે. એમાં પિસ્તા કલર છે, એક જે ભગવાન રથયાત્રામાંથી નીકળે એટલે ત્રીજના દિવસે ભગવાને, કે આપણે પણ કંઈ ફંક્શન હોય છે તો આપણે પણ રિલેક્સ થવા માટે હલકા વસ્ત્રો આપણે પણ કપડાં એ રીતના પહેરતા હોય છે, તો ભગવાનને પણ એવી ભાવના સાથે આપણે, કે ભગવાનને રિલેક્સ થવા માટે તેને પિસ્તા કલરના હલકા વસ્ત્રો ધરાવે. ભગવાનના જે વાઘા છે ત્યારે નિહાળીએ તો એમ જ થાય કે બસ વાઘાને જોતા રહીએ, અને જ્યારે ભગવાનને ધારણ કરશે ત્યારે તો કેટલું સુંદર સ્વરૂપ તમને દેખાશે. અને અહીંયા ખૂબ સુંદર મજાના વાઘા તમે ડિઝાઇન કર્યા છે. તો ભગવાન એ વાઘા ક્યારે ક્યારે ધારણ કરશે? આ લાલ કલરનો વાઘો ખૂબ સુંદર છે, તેમાં ખૂબ સુંદર મજાની ડાયમંડ વર્ક કરવામાં આવ્યું છે, સોનેરી પત્તીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ભગવાનને જ્યારે આપણે એવી પરંપરા છે કે ભગવાન મામાના ઘરે જાય છે અને જાંબુ ને બધું વધારે પડતું ખાય છે, એમાં આંખે પહેલે ભગવાનને જે ઓલું તકલીફ થાય છે એટલે આપણે ભગવાનને આખો નેત્રોત્સવ કરતા હોય છે મંદિરમાં, તો નેત્રોત્સવના ટાઈમે સવારમાં મંગળામાં લાલ વાઘા ભગવાન ધારણ કરશે. પછી ત્યારબાદ કયા વાઘા ધારણ? અને લાલ વાઘા જે છે એ ખૂબ સુંદર રીતે તૈયાર કરવામાં આવ્યા છે, મખમલનું કાપડનો ઉપયોગ થયો છે. એ ખાસ કરીને મખમલનું કપડું લીધેલું છે એના માટે કે ભગવાનને જ્યારે આપણે પણ એવું હોય છે કે અલગ અલગ થીમ હોય છે, આપણે ધારો કે કઈ પ્રકારે કે ફંક્શન હોય તો આપણે માંડવાના જુદા હોય છે, હલ્દીના જુદા હોય, આવું બધું કલ્ચર નીકળું છે. એમ ભગવાનને પણ આ તો જગતના નાથના ઘરે તહેવાર છે એટલે એમાં તો શું ખામી, એટલે મહારાજનું કેવું એમ થાય છે કે આપણે કશું જ ખામી નહીં રાખવાની, અને અલગ વિવિધ પ્રકારના વસ્ત્રો અને વિવિધ પ્રકારના કપડાં જે આધુનિકનું અને પરંપરા પણ તૂટે નહીં એ પ્રમાણેનો સમન્વય કરીને આપણે વસ્ત્રો બનાવતા હોય છે, અને જે સેવાનો લાભ મળે છે એ ખૂબ જ અલૌકિક છે, એટલે જગન એનો આનંદ પણ એને રહે છે. એટલે પણ ભગવાન જ પ્રેરણા કરતા હોય છે કે આ વર્ષે આવું, દર વર્ષે નવી નવી થીમ અને નવું નવું વર્ક કરતા હોય છે.
સુનિલભાઈ 19 વર્ષથી ભગવાનના વાઘા તૈયાર કરે છે અને ખૂબ સુંદર મજાના વાઘા તેઓ ડિઝાઇન કરતા હોય છે. સમગ્ર ભારતમાંથી વિવિધ પ્રકારની કલા કારીગરીના કારીગરોને પણ ઇન્વાઇટ કરે છે અમદાવાદની અંદર, અને તેની જે નવી નવી ડિઝાઇનો હોય છે, નવા નવા જે વર્ક હોય છે તેને લઈને ખૂબ ઝીણવટ કારીગરી કરવામાં આવે છે અને તેમની ખૂબ મહેનત છે. તો સુનિલભાઈ, આ કેટલા સમયની મહેનત છે, કેટલા મહિનાની મહેનત છે તો ભગવાનના આટલા સુંદર વાઘા તમે બનાવી રહો છો? હા, અમારે લગભગ છે ને 1.5-2 મહિનાથી અમે કરતા હોય છીએ, અને હમણાંથી તો રોજ 1.5-2 વાગે 1 વાગે કંઈ નક્કી જ નહીં, પણ બધા કારીગરો પણ એટલો ઉમંગ હોય છે અમારે કે ભગવાન કેવા દર્શન નવું નવું લાવીએ. પાછું હું કારીગરને કહું કે આ નથી સારું લાગતું, આ નહીં શોભે, વળી પાછું કઢાવું, વળી પાછું અલગ થીમ કરાવડું. આ સવારમાં જેવું થયું, એણે જુદું મોરપીચવાળું કાઢ્યું હતું, મેં કીધું ના મોરપીચ હવે બધામાં નથી કરવા, મોરપીચ તો એકમાં કંઈક અલગ કરું હતું, તો એમાં અમે નેચરલ ફૂલ લગાડ્યા. તો આ એક ભાવ છે, અને ભગવાન પર જેટલો ભાવ રાખો, જેટલી શ્રદ્ધા રાખો, એટલો ભગવાન તમને હંમેશા મદદ કરતો રહે છે. તો સુનિલભાઈ, તમે આટલા વર્ષોથી ભગવાનના વાઘા બનાવો છો, તો વર્ષ કેવું જાય છે, આ સમય કેવો જાય છે, આખું કેવું દીપે છે? હવે વર્ષ તો શું, ક્યાંય પણ મંદિરમાં ગયા હોય તો આપણે તો ઘણા તો આપણે તો ઓળખતા પણ ન હોય ઘણી વાર, તો આમ તમારા જેવું જીવન કે ક્યાંય પણ મંદિરમાં તો કે જગન્નાથજી મંદિરમાં જે વસ્તુ શણગાર કરે છે ને એ ભાઈ છે કે, એટલે હમણાં ને તમને એક કિસ્સો કહું. અમે લોકો ડાકોર ગયા હતા, તો ડાકોર ગયા હતા તો હું લાઇનમાં ઊભો હતો, તો પછી મને એક ભાઈ જોઈ ગયા, તો કાં તો કે જગન્નાથજી ભગવાનના પહેલાં શણગાર કરે છે એ ભાઈ છે કે, તો મને ડાયરેક્ટ લાઇનમાં ન ઊભો રહેવા દીધો અને મને ડાયરેક્ટ અંદર દર્શન, એટલે આગળ દર્શન કરવા માટે લઈ ગયા. એ જ મોટી જગન્નાથ ભગવાનની કૃપા છે. તો આ વર્ષે ભગવાન જગન્નાથજીને તમે કઈ પ્રાર્થના કરી રહ્યા છો? બસ ભગવાનને પ્રાર્થના કરીએ કે જે આ વર્ષે તો હવે આ 2 દિવસથી તો સંભળાય છે જે વાવાઝોડું ખૂબ જ, તો ભગવાનને પ્રાર્થના કરીએ કે આ વાવાઝોડામાંથી આપણને મુક્ત કરે અને એમના દર્શનનો ખૂબ લાભ આપે અને હરિભક્તોને દર્શનનું ખૂબ સુખ આપે એવી પ્રાર્થના કરીએ. તો સુનિલભાઈ, સાથે આજે ભગવાનના વાઘાની વાત કરી, સાથે સાથે ભગવાનની જે ડિઝાઇન પસંદ કરવામાં આવી રહી છે તેની પણ વિવિધ ઝીણવટ ભરી માહિતી મેળવીએ. સુનિલભાઈ, વર્ષો વર્ષથી ભગવાનના વાઘા બનાવે છે અને સાથે સાથે દર વર્ષે ભગવાનના વાઘામાં વેરાયટી લઈને આવે છે, અને આ વર્ષે પણ ભગવાન પર એટલી શ્રદ્ધા છે અને ભગવાનની કૃપા તેમના પર વરસતી રહે છે, અને આ વર્ષે પણ તેમણે એક અદ્ભુત જે છે એ રચના તૈયાર કરી છે, અને એક સુંદર મજાની આ રચના છે કે જે ભગવાનને અહીંયા હેન્ડવર્ક કરવામાં આવ્યું છે, અને ભગવાનનું મુખારવિંદ તમે જોઈ રહ્યા છો, કલર તમે જોઈ રહ્યા છો કે કેટલા સુંદર છે. અને આ જ વર્ષે 146 રથયાત્રાની અંદર નવી નવી વિવિધતાના વાઘા જે તૈયાર કર્યા છે, સાથે સાથે વિવિધતા ભર્યા નવા નવા આભૂષણોને પણ તૈયાર કરવામાં આવ્યા છે. સુશોભનની જે વસ્તુઓ છે કે જે રથમાં ઉપયોગ થશે, ભગવાન પાસે ઉપયોગ થશે, તેની પણ ખૂબ સુંદર મજાની અહીંયા રચના બનાવવામાં આવી છે, તમે જોઈ રહ્યા છો. તો સુનિલભાઈ, આ ભગવાનનું જે શણગાર કરવામાં આવે છે સુંદર રીતે, કલર પસંદ કરવામાં આવ્યા છે, તો આ કેવી રીતે બનાવવામાં આવ્યું, અને ભગવાનનું મુખ પણ એટલું સુંદર લાગી રહ્યું છે? તમને એક વાત કરું, આ જૂની પરંપરા પ્રમાણે આપણે કલર લીધા છે કે આપણે કોઈ નવો કલર તો યુઝ કર્યો જ નથી. જે પરંપરા પ્રમાણે જે પીળો છે, લાલ છે, તે જગન્નાથપુરી ઓરિસ્સાના જે કલર જે કારીગરો આવતા છે આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે, તો એ પ્રમાણેનું કલ્ચર જ આખું આમાં દર્શાવવામાં આવ્યું છે. અને આ હેન્ડવર્ક છે આખું? હા, હેન્ડવર્ક ટોટલી હેન્ડવર્ક છે. આપણે આમાં ટોટલી હાથથી ટાંકો મારામાં જે દોરો લીધો છે એ પણ ઊનનો દોરો છે, અને કોટન દોરા, બે જ દોરા વાપરેલા છે આમાં. એટલે હા, એટલે આમાં શું, આ વર્ષો સુધી આના કલર આવવાના જ રહેશે, આનો કલર ખરાબ ન થાય વર્ષો સુધી. કટિંગ પણ ખૂબ સુંદર રીતે કરવામાં આવે છે, એ છે ને અલગ અલગ પેચ કર્યા છે. આ ભગવાનના મુખારવિંદનું પેચ અલગ કર્યું છે, આ આંખનું અલગ કર્યું છે, અને પછી જોઈન્ટ કરી અને પછી હેન્ડવર્ક કરેલું છે. ભગવાનની આંખો પણ સરસ અહીંયા તૈયાર કરવામાં આવી છે. જે ભગવાનના નેત્રો છે, તો નેત્રો પણ આપણા આકર્ષણનું કેન્દ્ર હોય છે, તો એ પ્રમાણે હાર છે, એ પ્રમાણે ગળાનો કંઠો છે, એ અલગ અલગ વિવિધ પ્રકારનું દર્શાવવામાં આવેલ છે. આ પેચવર્ક તમે કર્યું છે? હા, પેચવર્ક કહેવામાં, પણ આજે ને આપણું જે પરંપરા અને આધુનિક બેનો સમન્વય કરીને કર્યું છે. પહેલાના જમાનામાં કરતા હતા જે હેન્ડવર્ક, તો એ આખું અલગ કરતા હતા, અને આમાં આપણે થોડુંક અલગ કર્યું છે. તો પરંપરા અને આધુનિકતાને સાથે મેળ બેસાડીને ખૂબ સુંદર મજાનું પેચવર્ક કરવામાં આવ્યું છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં આ સુશોભનનું ખૂબ સુંદર મજાની આ રચના છે, પેચવર્ક છે, અને બીજી પણ વસ્તુ અહીંયા બનાવવામાં આવી છે તે પણ આપણે નિહાળીએ.
ભગવાનને અભિષેક કરવા માટેની આ એક સુશોભનની વસ્તુઓ છે, અને તમે જોઈ રહ્યા છો કે આ સુશોભનની અંદર ભગવાન જે જગન્નાથજી છે તેની મુખારવિંદ તૈયાર કરવામાં આવ્યું છે. આ ડોલ પર ભગવાનના સુંદર મજાના પેઇન્ટિંગ તૈયાર કરવામાં આવ્યા છે, તે પણ આ વર્ષે આકર્ષણનું કેન્દ્ર છે. તો સુનિલભાઈ, આ ક્યાંથી તૈયાર કરવામાં આવ્યું અને તમને કેવી રીતે આઈડિયા આવ્યો કે તમારે આવી રીતે પણ આ વર્ષે તૈયાર કરવું છે? ખાસ કરીને આ વર્ષે છે ને મારા સિંહે પ્રેરણા કરેલી કે આ વખતે આપણે જગન્નાથપુરી, હું સ્પેશિયલ જગન્નાથપુરી ગયેલો અને ત્યાંનું બધું આમ ધ્યાન રાખેલું કે ત્યાં કેવું કલ્ચર હોય છે, ત્યાંનું શું હોય છે, ત્યાંની પરંપરા શું હોય છે. એટલે ત્યાંનું આપણે પછી મારા સિંહને વાત કરેલી, મારા સિંહ કે આ વખતે આપણે પણ એવું કરીએ કંઈ નક્કી. એટલે પછી એના માટે અભિષેક માટે જે ભગવાનને અભિષેક થતો હોય છે એના માટે સ્પેશિયલ આપણે આ ડોલ બનાવેલી છે. એની અંદર જે પેઇન્ટિંગ કરેલું છે એ પણ ઓઇલ પેઇન્ટ કરેલું છે, એટલે વર્ષો સુધી કંઈ ખરાબ નહીં થાય આ પેઇન્ટિંગ. તો સુનિલભાઈ, સ્પેશિયલ જગન્નાથપુરી ગયા અને ત્યાંનું જે કલ્ચર છે, ત્યાં જે મંદિરમાં જે પરંપરાગત વસ્તુઓથી ચાલ્યું આવતું હોય છે તે પણ તેમને બારીકાઈથી નિહાળ્યું અને તેમને અહીંયા મંદિરમાં દિલીપદાસજી સાથે મુલાકાત કરીને વાત કરીને આ વખતે પણ ખૂબ સુંદર મજાના સુશોભનની વસ્તુઓ તૈયાર કરવામાં આવી છે. તો ઝીણી ઝીણી જે વસ્તુઓ છે તે પણ એક આકર્ષણનું કેન્દ્ર છે આ વર્ષે. 11 સુંદર મજાના ઘડા પણ આ વર્ષે તૈયાર કરવામાં આવ્યા છે, તે પણ એક આકર્ષણનું કેન્દ્ર છે. કલર જે પસંદ કરવામાં આવ્યા છે એ તમને કલર જ્યારે તમે નિહાળશો, એ ઘડાને તમે નિહાળશો તો તમારું આંખ જે છે એ કલર પર જ કેન્દ્રિત થઈ જશે. એટલા સુંદર મજાના ઘડા છે, 11 તૈયાર કરવામાં આવ્યા છે. તો આનો જે ઉપયોગ છે એ કેવી રીતે થશે સુનિલભાઈ, અને આ ઘડાનો તમે કેવી રીતે પસંદ કર્યું કે આ ઘડા આવી રીતે તૈયાર કરવા છે? ત્યાં આગળ પરંપરા કેવું હોય છે કે માટીના ઘડાની અંદર આવી રીતે એમાં ભાત ને દાળ ને બધું મૂકતા હોય છે, એમાં સ્ટાઇલના જ ઘડા હોય છે. તો આપણે અહીં સૂકો પ્રસાદ માટે ખાસ કરીને અહીંયા આપણે જે પણ ડ્રાયફ્રૂટ છે કે કોઈ પણ સૂકો પ્રસાદ મૂકવો હોય તે ભગવાનની આગળ થાળમાં મૂકી શકીએ, એના માટે થઈને સ્પેશિયલ આપણે ડ્રાય પ્રસાદ માટે થઈને બનાવ્યા છે સ્પેશિયલ. તો 11 ઘડા ભગવાનને ડ્રાય પ્રસાદ માટે અહીંયા તૈયાર કરવામાં આવ્યા છે, તેમાં તમે જોઈ રહ્યા છો કે સુંદર મજાની કારીગરી પણ કરવામાં આવી છે. ભગવાનના જે મુખારવિંદ છે એ તૈયાર કરવામાં આવે છે અને તેમાં પણ ડિઝાઇન કરવામાં આવી છે. તો આ વર્ષે ભગવાન જગન્નાથજીની 146મી આ રથયાત્રામાં ઘણી બધી વસ્તુઓ છે કે જે તમને આકર્ષિત કરી રહી છે, અને પ્રસાદમાં ચાલે ને જળમાં ચાલે, અને તેની જે ડિઝાઇન જે છે એમાં કમળ બનાવવામાં આવ્યું છે, અલગ અલગ ડિઝાઇનો પસંદ કરવામાં આવી છે, અને કલર પણ ખૂબ તમે સુંદર પસંદ કર્યો છે. તો કલર કોમ્બિનેશન કેવી રીતે તમે કર્યું? આપણે 11 જે છે 11-11માં કોમ્બિનેશન અલગ અલગ કરેલું છે કે જે આપણે જોઈને તરત ખબર પડી જાય કે આ ભગવાનના કાર્યમાં જ વપરાશે. આમ જોઈને ગમે કોઈ પણ જોઈ ભક્તો કે ભાઈ આ ભગવાનનું જ હશે. અને એમાં જો તમે જોઈ રહ્યા છો કે ભગવાનની જે આંખો છે એ અલગ રીતે પણ દર્શાવવામાં આવી છે, તેમાં પણ અલગ અલગ ડિઝાઇન છે. તો 11 ઘડાની અંદર પણ તમને એક સરખી ડિઝાઇન નહીં દેખાય, એક સરખા ભગવાનની મુખારવિંદ નહીં દેખાય. તો આ એક આકર્ષણનું કેન્દ્ર છે. જો બારીકાઈથી જોશો, ભાવના જોશે એવા એને દર્શન થશે આમાં પણ. વાહ વાહ, કે અલગ અલગ જો આ બે જગન્નાથજી છે તો બંનેના સ્વરૂપમાં જો અલગ અલગ દર્શન થશે. જો બલરામજી છે તો આ બંને બલરામજી છે, તો બંને અલગ અલગ દર્શન થશે. સુભદ્રાજી છે તો સુભદ્રાજી, એવું 11-11માં અલગ અલગ સ્વરૂપ કરેલા છે કે કોઈ બધાને અલગ અલગ સ્વરૂપે દર્શન થશે. તો જેવો ભાવ તેવા ભગવાનના દર્શન તમને થશે આ વર્ષની રથયાત્રામાં. ભગવાન કેટલા આકર્ષિત લાગવાના છે, સુંદર મજાના વાઘા અહીંયા તૈયાર કરવામાં આવ્યા છે. તમે ભગવાનના દર્શન કરશો તો આપોઆપ તમને લાગશે કે આજે સાક્ષાત ભગવાન ધરતી પર આવ્યા છે અને નગરચર્યા પર નીકળી રહ્યા છે. ભગવાનના વાઘાની પસંદગી પણ એક તમારી સૂઝ માગી લેતું હોય છે. ભગવાનનો ભાવ હોય તે પ્રમાણે તમે ભગવાનના વાઘા પસંદ કરતા હોવ છો, અને સુનિલભાઈ વર્ષો વર્ષથી ભગવાનની જે વાઘાની પસંદગી કરે છે એ દર વર્ષે નવી પસંદગી હોય છે, દર વર્ષે નવો કલર હોય છે, અને એ કલર હંમેશા એક મેસેજ આપે છે. ભગવાન જ્યારે ધારણ કરે છે ત્યારે એ કલર પણ દીપી ઉઠે છે, અને ભગવાનના આશીર્વાદ જેના પર હોય તો આપોઆપ તેનું આખું દીપતું હોય છે. તો સુનિલભાઈ, આ જે વાઘા છે એનો કલર તમે પસંદ કર્યો છે ગુલાબી, અને તેની અંદર ગોટીપત્તી વર્ક છે અને સોનેરી જે છે ટીકી મોતીનું ટીકીનું વર્ક છે. તો આ જે કલર છે કેવી રીતે પસંદ કરવામાં આવ્યો અને કેવી રીતે ડિઝાઇન તમે ડિસાઇડ કરી? સ્પેશિયલ સોનાવેશ માટે આની અંદર જે મહારાણી કરે એટલે પાસ કરવામાં આવે છે કે સોનાના આપણે દાગીના જે ભગવાનને ધારણ કરે તો એની અંદર દેખાય, ઉઠાવ આવે, એના માટે થઈને આપણે રાણી કલર પાસ કરેલો છે. અને ખાસ કરીને જે ભગવાનની શોભા ઓર વધી જાય રાણી કલરમાં, એના માટે રાણી કલર પાસ કરેલો છે. અને આ એક
એક રાણી કલર છે કે ભગવાનને વધારે સુશોભિત કરશે, કે સોનાના આભૂષણ જ્યારે ભગવાને પહેર્યા હોય તો વધારે દેખાય છે, અને તેની અંદર ગોટીપતી વર્ક પણ કરવામાં આવે. હા, ગોટાપતી એટલે ભગવાનની સુંદરતા તો હોય જ, પણ એમાં સુંદરતામાં ઓર ચાર ચાંદ લાગે એના માટે થઈને મારા શ્રી અને અમે બંને નક્કી કરેલું કે આ વખતે ખાસ કરીને ગોટાપતી અને પેચવર્ક અને ટીકી વર્ક એ પ્રમાણે વાદળી કલર, એમાં બ્લુ કલર ને રાણી કલર, એટલે મહારાણી કલર છે, રાણીએ નહીં, આ મહારાણી કલર કહેવાય, એટલે મહારાણી અને બ્લુ નું કોમ્બિનેશન કરેલું છે. અને આ લાલ કલરના જે વાઘા છે એ તો કેટલા સુંદર લાગી રહ્યા છે, અને તમે અહીંયા જોઈ રહ્યા છો કે એકદમ ચમકી પણ રહ્યા છે. તો ડાયમંડનું વર્ક છે, તો આ ભગવાન સવારે ધારણ કરશે, તો કેવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યા અને કેટલું હેવી છે? હવે જે આપણે આધુનિક પ્રમાણે આપણે જે સંસ્કૃતિ પ્રમાણે હોય છે, જે તો કોઈ ઘેરવાળા કપડાં હોય છે, કોઈ સાદા કપડાં હોય છે, કોઈ જબ્બો હોય, કોઈ શેરવાની હોય, એમ ભગવાનને પણ જો તમે આમાં રાણી કલરમાં છે તો ચપટીવાળો ઘેરવાળો છે, તો જે આ વસ્ત્ર છે ભગવાનના તો સ્પેશિયલ જો આખું સીધું જ છે, એટલે ધારો કે અમરેલા ઘેર હોય કે કેવું હોય છે એ પ્રમાણે આમાં સીધો પણ બનાવવામાં આવ્યા છે. હા, આમાં સીધો જ બનાવેલો છે, આમાં જે ઘેર છે આમાં સીધો કટ આપવામાં આવે છે, નીચે જે સોનેરી કલરની જે જ્યારે ભગવાન ધારણ કરશે ત્યારે જ આપણને દર્શન થશે. વાહ વાહ, ચપટી મૂકી છે, ઝાલર મૂકી છે. હા, અને કલર તમે પસંદ કર્યો છે લાલ, એટલે કે પ્રેમનું પ્રતીક લાલ, અને તેમાં પણ એકદમ ડાયમંડ ચમકી રહ્યા છે, ઝીણું ઝીણું વર્ક કરવામાં આવ્યું છે, સાથે સાથે તેનો સાફો પણ કેવો છે એ પણ દર્શાવો. એમાં મુગટ છે ખાસ કરીને સિનાજી સ્ટાઈલનો, જે તારો બાકી બિહારી જે કે છે વૃંદાવનમાં એમાં ક્રોસ મુગટ આવશે ભગવાનને. તો રથનો જે વાઘો છે, ભગવાનના જે વાઘા છે કેટલા સુંદર છે, તો તમે કલર જોઈ રહ્યા છો અહીંયા, તો એનો જે સાફો છે, ભગવાનની જે પાઘડી છે, તેની આ વર્ષે કઈ વિશેષતા છે? આ વર્ષે ખાસ કરીને મહારાજની પ્રેરણાથી આપણે ગુલાબી કલર નક્કી કરેલો છે અને રાણી કલર, કે ભગવાનનું દરેકનું જીવન ગુલાલ ને છોડો ઉડાડે દરેક ભક્તોના જીવનમાં, અને ગુલાબી કલર દરેકનું જીવન ગુલાબી રાખે એવી ભાવના સાથે આપણે ગુલાબી ને રાણી કલરનું કોમ્બિનેશન નક્કી કરેલું છે. અને જ્યારે નગરયાત્રાએ ભગવાન નીકળશે તો રથની અંદર જે ભગવાન આમ રથ ચાલતા હશે તો આની ઉપર મોરનું પીછું છે એ આમ હલતું હશે, અને છોગા પણ આમ હલતા હશે, એટલે ભક્તોને અનેરો આનંદ થશે. તો એક છોગા હલતા હોય, આજે લટકણ હલતા હોય, અને સાથે સાથે આજે ભગવાનની જે કલગી બનાવવામાં આવી છે મુગટ પર, તો એ પણ જ્યારે હલતી હોય તો એ ભાવ ઉત્પન્ન કરતો હોય છે કે ભગવાન દર્શન આપી રહ્યા છે, ભગવાન કંઈક કહી રહ્યા છે. આમ ચાલશે એટલે તરત જ આમ મોરનું પીછુંનું વજન આવશે ને, એટલે થોડું થોડું આમ હલશે ભગવાન, એટલે આમ ભગવાન આમ હાથ બધાને આમ આશીર્વાદ આપતા એવું લાગતું હોય સ્વરૂપ. એ તો એક ઝીણવટ ભરી વાત છે કે ભગવાનના જ્યારે તમે દર્શન કરો તો તમને છોગા હલતા દેખાશે, અને ભગવાનની જે મુગુટ છે તેની ઉપરની કલગી ખૂબ સુંદર તૈયાર કરવામાં આવી છે, તે પણ તમને હલકી હલતી દેખાશે, તો ભગવાન તમને આશીર્વાદ આપી રહ્યા છે તેવો ભાવ અહીંયા ઊભો કરવામાં આવ્યો છે. અને સાથે સાથે કલર પણ ખૂબ સુંદર પસંદ કરવામાં આવ્યો છે, અને ભગવાનના પાછળ જે વાઘા છે તો એ તો તમે જોઈ રહ્યા છો કે કેટલા સુંદર વાઘા છે ભગવાનના. તો આ વર્ષે ભગવાનના જ્યારે તમે દર્શન કરો તો સાથે સાથે તમને આ પણ વાઘા દેખાશે, અને તે પણ તમને આકર્ષણ ઊભું કરશે. તો આ જે વાઘા છે ભગવાન ધારણ કરશે, તો તેની અંદર કલર પસંદ કરવામાં આવ્યો છે, ડિઝાઇન પસંદ કરવામાં આવી છે, નીચે નીચે સરસ મજાની બ્લુ કલરની ચપટી લેવામાં આવી છે. હવે આની વિશેષતા એ છે, ખાસ કરીને તમે હાથે ડાળશો તો જ ખબર પડશે આની. આને હાથે ડાળો જો બધા વસ્ત્રોમાં ઉપર ચૂબે, પણ આપણે પણ ક્યાંય યાત્રામાં જતા હોય તો તમે ક્યાં કપડાં પહેરો કે ભાઈ આમ રિલેક્સ થવા માટે, એમ ભગવાનની રથયાત્રામાં પણ આ વખતે નવા રથ છે એટલે ભગવાનને કમ્ફર્ટેબલ રહે નવા રથ. ભગવાન નગરયાત્રાએ નીકળે તો આમ રિલેક્સ થઈને કે બધાને ખૂબ શુભાશીષ આપે એવી ભાવના રાખેલી છે. તો જ્યારે આપણે કમ્ફર્ટેબલ હોય તો કેટલો આનંદ આવતો હોય છે તેવું પણ ઝીણવટ રીતે અહીંયા ભગવાનના વાઘાની તૈયારી કરવામાં ધ્યાન આપવામાં આવી રહ્યું છે, કે તમે જ્યારે ભગવાન નગરચર્યાએ નીકળે અને ભગવાનને કમ્ફર્ટેબલ લાગે, ભગવાનને ક્યાંય ચૂભે નહીં, અને એવી જ રીતે અહીંયા ખૂબ સુંદર મજાની ડિઝાઇન કલર તેનું વર્ક પસંદ કરવામાં આવ્યું છે, કે તો એકદમ હળવા રંગ છે, આછા રંગ છે, કે જે આનંદ ઊભો કરે, જે આનંદ આપે, અને ભગવાનને પણ નવા રથની અંદર કમ્ફર્ટેબલ લાગે, અને ભગવાન નગરચર્યાએ નીકળે અને આનંદ આપે ભક્તોને. તો એવી પણ અહીંયા ખૂબ સુંદર મજાની ભાવના સાથે ભગવાનના વાઘા તૈયાર કરવામાં આવ્યા છે, અને આ પણ વાઘો ખૂબ સુંદર છે સુનિલભાઈ. સાથે સાથે આ વાઘો તો એટલો અદ્ભુત છે કે લાલ કલરની અંદર આટલું સુંદર વર્ક અને પેચવર્ક અહીંયા પણ દેખાઈ રહ્યું છે, અને સોનેરી જે કલરો છે સાથે સાથે જરી વર્ક છે, અને કોટનનો દોરો જે ઉપયોગ કર્યો છે. તો સુનિલભાઈ, આ જે વાઘા છે ભગવાન ક્યારે ધારણ કરશે? આજે આ તો છે આપણે પટોળું છે, ખાસ કરીને આ વાઘા છે, આ વાઘા ને પાછળ પટોળું, હા છે ને પટોળું છે, અને એની પાછળ આ ચંદ્રવો લાગશે ભગવાનની પાછળ. વાહ વાહ,
એ છે. એટલે આ ભગવાનનું જે આપણે પાટણનું પટોળું કહીએ, ગઈ સાલ આપણે બાંધણીના વસ્ત્રો ભગવાન ધારણ કરેલા, તો આપણે જે ગુજરાતી સંસ્કૃતિ છે કે પાટણના પટોળા અને બાંધણી એ આપણું વર્લ્ડ ફેમસ છે, તો ગઈ સાલ બાંધણી રાખેલી. એટલે આ વખતે મારા સિંહની પ્રેરણાથી કે આપણે આ વખતે પટોળું રાખીએ, એટલે ખાસ કરીને પટોળા ડિઝાઇન લીધેલી છે અને એમાં મોરની ડિઝાઇન છે અને કલર કોમ્બિનેશન આપણે કસમ વર્ક કરેલું છે. અને આ ભગવાન ક્યારે ધારણ કરશે? આ ભગવાનને કેવું છે કે ત્રીજના દિવસે જ્યારે ભગવાન આવે, આપણે પણ ઘરે ફંક્શન હોય છે તો અલગ અલગ પ્રકારના, આપણે હવે તો ડેટ થઈ ગયો છે કે લગ્ન હોય તો ચાર પાંચ જોડી વસ્ત્રો તો આપણે બનાવતા જ હોય છે, તો ભગવાન તો ભગવાનના ઘરે પ્રસંગ છે, એટલે મારા 7 જોડી વસ્ત્રો બનાવડાયેલા છે, અલગ અલગ પ્રમાણે ધારણ કરશે ભગવાન. ભગવાનનો આ ચંદરવો છે અને સાથે સાથે આ ખૂબ સુંદર મજાનું આકર્ષણ ઊભા કરતા કલર છે અને એમાં પણ આ ભગવાનને ખૂબ સુંદર મજાનું પટોળું તૈયાર કરવામાં આવ્યું છે. સાથે સાથે આ કલર એકદમ આકર્ષિત લાગી રહ્યો છે, લાલ કલર, અને ત્રીજના દિવસે આ ભગવાન ધારણ કરશે. તો આ કલર કેવી રીતે પસંદ કરવામાં આવ્યો અને વર્ક જે છે કયું વર્ક છે? હવે આપણે પણ જે ભગવાન જ્યારે રથમાંથી આવશે નગરયાત્રાથી, તો ત્રીજના દિવસે ભગવાનને મંદિર ઉપર સ્થાપિત કરશે, તો ભગવાનને પણ આમ એવું હોય છે આનંદ કે પ્રતિષ્ઠા થતી હોય છે, અને જ્યારે ભગવાન રાજાધિરાજ રૂપે દર્શન આપે એવું પણ ભક્તોને દર્શન થતા હોય એના માટે થઈને, એટલે આપણે શું કર્યું છે કે આ કસબ દોરી છે, ઓલામાં બધામાં રેશમ છે, આમાં કસબ જ છે ખાલી, આમાં ટીકી નથી. આ રે આપણે ચાઇનીઝ સ્ટોન આવે છે એવું, તો એ મટીરિયલ વાપરેલું છે કસબ અને એ, અને આ રાજસ્થાની ગોટાપતિની બોર્ડર મારેલી છે. તો સરસ કોમ્બિનેશન અહીંયા ઊભું કરવામાં આવ્યું છે. સાથે સાથે ભગવાનનો જે સાફો છે એ રાજાધિરાજ જ્યારે બિરાજમાન હોય અને ગાદી પર, અને જ્યારે ભગવાન આ ધારણ કરે, એટલે ખૂબ સુંદર મજાનો સાફો પણ અહીંયા તૈયાર કરવામાં આવ્યો છે. તો તમે જોઈ રહ્યા છો કે આ સાફો કેટલો સુંદર છે. હજી આની અંદર બેન આમાં છે ને, હજી આમાં ડાયમંડ લાગશે અને અહીંયા આગળ ફૂલ આવશે. વાહ, અને અહીં લટકણ આવશે, એટલે છોગા પણ એકદમ આકર્ષણનું કેન્દ્ર. તો મિત્રો, વાઘા ભગવાનના જે તૈયાર કરવામાં આવ્યા છે તેમાં કલરની પસંદગી, તેમાં વર્કની પસંદગી અને પરમાત્માની કૃપા, જગન્નાથની કૃપા વરસતી હોય તો જ આટલા સુંદર વાઘા તૈયાર કરવામાં થતા હોય છે. અને અનેક લોકોની કૃપા હોય ત્યારે ભગવાન આ સુંદર મજાના વાઘામાં ભગવાન નગરચર્યાએ નીકળે. અને સુનિલભાઈએ પણ અહીંયા ખૂબ સુંદર મજાની આપણને માહિતી આપી. માન પલ્સ કાર્યક્રમની અંદર આજે આપણે ભગવાનના વાઘા જે રીતે તૈયાર કરવામાં આવી રહ્યા છે, ભગવાનના વાઘામાં જે કલર પસંદ કરવામાં આવ્યો છે, જે ગોટીપત્તી વર્ક છે, જે ટીકી મોતી વર્ક છે, તેનો જે વાઘો જે છે ક્યારે ભગવાન ધારણ કરશે, તે જે વાઘા છે ભગવાન ધારણ કરશે ત્યારે ભગવાનના આભૂષણો કેવા શોભશે, સાથે સાથે ભગવાનનો જે મુકુટ છે એ કયા વાઘા પર સુશોભિત કરવામાં આવવાનો છે, અને મુકુટ જે છે તેની અંદર કયા પ્રકારની વેરાયટી મૂકવામાં આવી છે તેની ડિટેલમાં માહિતી સુનિલભાઈ આપણને આપી. આવી જ રીતે નિર્માણ પર્સ કાર્યક્રમ 146મી આ રથયાત્રામાં કયા પ્રકારની વિવિધતા છે આ વર્ષે તે લઈને આવનારા દિવસોમાં આવશે. હવે તમારી દોસ્ત મિત્રને રજા આપો, દર્શન કરજો ભગવાન જગન્નાથજીના, પરમાત્માની કૃપા તમારા પર હંમેશા વરસતી રહે તેવી નિર્માણ પલ્સ કાર્યક્રમ તરફથી ભગવાનને પ્રાર્થના.